हेलो स्टूडेंट, वेलकम टू अवर यूट्यूब चैनल। मारू नाम दर्शना है। आज आप स्टार्ट करीशू वाणिज्य व्यवस्था और संचालन, आ खाली गुजराती मीडियम धोरण 11 माटे नो क्लास रहेशे। आज हूँ तमने पहला शुरुआत करीशू अपने वाणिज्य व्यवस्था और संचालन शू है। अपने कॉमर्स में नाणानी जरूरियातो तेमज मैनेजमेंट नी सखत आवश्यकता रहती हो। कॉमर्स स्टूडेंट ने मैनेजमेंट जाणवू तो बहुत जरूरी है। वाणिज्य व्यवस्था ने संचालन में अपने मैनेजमेंट केवी रीते करूँ, नाणानो केवी रीते करवी, ए दरेक वस्तुओ विगतवार समझीशू। आ सब्जेक्ट कॉमर्स स्टूडेंट ने जाणवो अत्यंत जरूरी है, केम आपणे फ्यूचर में ज्यारे कोई ट्रांजेक्शन करता हो तो एमां नाणानो समावेश थयेलो होय छे। તેથી આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન શરૂ કરીશું। નીચે પહેલું ચેપ્ટર છે આપણું ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર। તો આપણે ક્લાસ ચાલુ કરીએ। ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર। સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે। તમારા શહેર અથવા ગામમાં કુંભાર, લુહાર, વણકર, મોચી આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વર્તન મેળવતા હોય છે। તમારા શહેરમાં, જેમ આપણા શહેરમાં કે ગામડાઓમાં કુંભાર હોય છે, કુંભાર માટીનો ઘડો બનાવીને માટલા બનાવે છે, કોયડા બનાવે છે, એ બધાની આપણે કરે છે, આપણા સુધી પહોંચાડે છે, આપણે એને એના માટલાના બદલામાં એને નાણાં આપીએ છીએ। એ નાણાં એટલે જે આપણે થયું, જે નાણાંનું આપણે થયું, એ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। એવી રીતે લુહાર, વણકર, મોચી, મોચી પાસે આપણે ચંપલ સીવડાવીએ છીએ તો ચંપલ સીવડાવવાના બદલે આપણે એને જે નાણાં આપીએ છીએ, એમને જે આપણે નાણાં આપીએ છીએ, એ નાણાંના આપણેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ કે નાણાકીય વર્તન મેળવતા હોય છે। શહેરમાં નાના મોટા કારખાનાઓમાં હજારો કામદારો કામ કરી રોજગાર મેળવે છે। આ બધી જ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિ છે। આ બધા ઉદાહરણ તમે તમારા રીતે આર્થિક પ્રવૃત્તિઓની વ્યાખ્યા પૂછાઈ શકે, કાં તો પછી એનો કોઈ તફાવત પૂછાઈ શકે, તો એમાં તમે એને લખી શકો છો, જેથી તમારી આર્થિક પ્રવૃત્તિને વ્યાખ્યા સારી એવી તમને આમ એક માર્ક્સમાં પૂછાઈ હોય અને તમે એની વ્યાખ્યાને ડેફિનેશન વ્યાખ્યા લખો, એના નીચે એના ઉદાહરણ લખો, એને એક સરખી રીતે સમજાવો, તો સામેવાળા માર્ક્સ જે માર્ક્સ આપતા હોય એમને એવું થાય કે યાર આ સારું લખ્યું છે, તો એને એક માર્ક્સ મળી રહે। એવી રીતે આપણે આગળ વધીએ। ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે। ધંધા ઉપરાંત વ્યવસાય અને રોજગાર પણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે। આ ધંધો, વ્યવસાય અને રોજગાર એના વિશે આપણે ડિટેલ્સમાં નીચે અભ્યાસ કરીશું। માનવીની જરૂરિયાતોમાં સતત વધારો થતો જાય છે। આ જરૂરિયાતો સંતોષવા માટે માનવીય આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે। માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, ક્યારે એ પૂરી થતી નથી। એક જરૂરિયાતો સંતોષી આપણે તો આપણને બીજી જરૂરિયાત ઊભી થઈ જાય છે, તેથી માનવીની જરૂરિયાતો માં સતત વધારો થયા કરે છે। આ જરૂરિયાતો સંતોષવા માટે માનવીય આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે, એટલે નાણાં કમાવા માટેની પ્રવૃત્તિ કરવી પડે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે, ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે, એ અનાજ આપણને આપણા સુધી પહોંચાડે છે, આપણે એના બદલામાં નાણાં આપીએ છીએ, તો એ જે વિનિમય થયો એ વિનિમયને નાણાકીય વિનિમય કહેવામાં આવે છે, અને નાણાકીય વિનિમયનો સમાવેશ આર્થિક પ્રવૃત્તિમાં થાય છે। તેવી રીતે અસીલવતી કેસ લડી વકીલ ફી મેળવે છે। કામદાર કારખાનામાં કામ કરી વેતન મેળવે છે। આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનો ઉદ્દેશ નાણાકીય વળતર મેળવવાનો હોવાથી આવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। નાણાકીય વળતર મેળવવાનો હોવાથી આવી પ્રવૃત્તિઓને નાણાકીય વળતર કહેવામાં આવે છે।
સમાજમાં અમુક વ્યક્તિઓ આર્થિક લાભ અથવા નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરે છે। હવે આપણે જોઈએ તો નાણાકીય વળતર માટે થતી પ્રવૃત્તિઓ એટલે આર્થિક પ્રવૃત્તિઓ। હવે અહીંયા શું કીધું છે કે નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર થતી પ્રવૃત્તિઓ તો એને બિન આર્થિક પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે। એના વિશે આપણે નીચે જોઈએ तो अहीं उदाहरण आप्या छे बिन आर्थिक प्रवृत्ति में जेवा के समाज सेवक समाज सेवाना उद्देश्य थी काम करे छे। आपणे कोईने सेवा करीए छे, तमे लोको पण आपणे कोई पण कोईने सेवा करीए छे तो ए बधी प्रवृत्तिओ ने बिन आर्थिक प्रवृत्तिओ कहे छे, जेमां आपणो उद्देश्य कशो मेळवानो होतो नथी, बस खाली आपणे सेवा करवी छे एटले आपणे ए सेवा करीए छे। तो ए सेवा माटे थती प्रवृत्तिओ जेमां सेवानो उद्देश्य होय ए बधी ज प्रवृत्तिओने बिन आर्थिक प्रवृत्ति कहेवामां आवे छे। बिन आर्थिक प्रवृत्तिओमां अहींया कोई डॉक्टर समाज सेवाना उद्देश्यथी प्रेरायने मफत तबीबी सेवा आपे छे। तमे जोयुं हशे केटलाक गामडामां डॉक्टरो जईने पोताना मफत कैम्प नाखता होय छे, ए बधी जे सगवडो पूरी पाड़े छे, बधी सगवडो ની સામે નાણા મેળવવાનો હેતુ ડોક્ટરનો હોતો નથી। ડોક્ટર સેવા કરવાના હેતુથી ગામડામાં જાય છે અને ગામડામાં સેવા આપે છે, તો એ બધી પ્રવૃત્તિઓને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। તો અહીંયા એવી રીતે લખ્યું છે, ડોક્ટર સમાજ સેવાના ઉદ્દેશથી પ્રેરાઈને મફત તબીબી સેવા આપે તો તેના માટે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય છે, કેમ એમાં નાણાનો વિનિમય હોતો નથી। बिन आर्थिक प्रवृत्ति में आर्थिक लाभ नाणाकीय वर्तन अथवा आर्थिक उपार्जन उद्देश्य होतो नथी। जेवी रीते मैं तमने कीधु के आर्थिक प्रवृत्ति में नाणानो विनिमय होय छे, बिन आर्थिक प्रवृत्ति में नाणानो विनिमय होतो नथी। आर्थिक लाभ तेमज आर्थिक उपार्जन उद्देश्य होतो नथी। हवे आपणे प्रस्तावनामां बिन आर्थिक अने आर्थिक प्रवृत्तिओने बहुज ઓછી રીતે સમજી, એટલે હવે એની માટે નીચે આપણને એનો ડિટેલ આપી છે કે આર્થિક પ્રવૃત્તિમાં હોય છે શું। આર્થિક પ્રવૃત્તિઓના ઉદાહરણો એ નીચે આપેલા છે, જેવી રીતે આર્થિકના આપ્યા છે, બિન આર્થિકના આપેલા છે, બંનેનો તફાવત આપેલો છે, એ આપણે શરૂ કરીશું। તો આર્થિક પ્રવૃત્તિ, આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। આ આપણને મળી ગઈ આર્થિક પ્રવૃત્તિની એક વ્યાખ્યા। તો વ્યાખ્યાને તો આપણે ટીક કરવી જ પડશે, એ તો આયમ્પી છે। તો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। જીવન જીવવા માટે માનવી આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે, જેથી નાણાં મેળવવી માનવીની તેની જરૂરિયાતો સંતોષી શકે। આ બધી જ આર્થિક પ્રવૃત્તિને ફળદાયી પ્રવૃત્તિ કહેવામાં આવે છે। હવે અહીંયા આપણને શું કીધું, આર્થિક પ્રવૃત્તિને ફળદાયી પ્રવૃત્તિ કહેવામાં આવે છે, એટલે આર્થિક પ્રવૃત્તિનું બીજું નામ ફળદાયી પ્રવૃત્તિ। આ એક માર્ક્સમાં પૂછી શકે। આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે। દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરી, વળતર કાપડનું ઉત્પાદન કરી, હવે આર્થિક પ્રવૃત્તિ ખેડૂત, મેં તમને ખેડૂતનું ઉદાહરણ તો આપી દીધું છે, હવે આગળ આપણે જો વળતર કાપડનું ઉત્પાદન કરે છે, એ કાપડ આપણા સુધી પહોંચાડે છે, સામના આપણે કાપડના બદલામાં એને નાણાં ચૂકવીએ છીએ, જે આપણે થઈ એટલે આર્થિક પ્રવૃત્તિ। સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી સમાજના વિભિન્ન વર્ગને જરૂરિયાત સંતોષી તેમાંથી આર્થિક વળતર મેળવે છે। આજના આધુનિક યુગમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે, બધી જ જગ્યાએ આર્થિક પ્રવૃત્તિ ચાલતી હોય છે। હવે બહુ જ ઓછી સંખ્યામાં બિન આર્થિક પ્રવૃત્તિ જોવા મળે છે, જેને સેવા કરવાનો ભાવ હોય એ તો બિન આર્થિક પ્રવૃત્તિ કરે જ છે, પણ બાકી બધા આપણી જરૂરિયાતો સંતોષવા માટે નાણાકીય પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। આર્થિક પ્રવૃત્તિના બીજું નામ ફળદાયી પ્રવૃત્તિ પણ કહેવામાં આવે છે। હવે આપણે નીચે જોઈશું બિન આર્થિક પ્રવૃત્તિ। બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હોતો નથી।
જેવી રીતે મેં તમને કીધું, હવે આપણને બિન આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા પૂછે તો આપણને લખતા આવડવી જોઈએ. હવે જેમ આપણે આર્થિક પ્રવૃત્તિને ઉપર લખી કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ, અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર સમાજ સેવા દેશ સેવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે બિન આર્થિક પ્રવૃત્તિ. તો આપણે નીચે જોઈએ, બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનનો હોતો નથી. સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આ ઉદાહરણો તમે તમારા રીતે પણ લખી શકો છો. આપણને જેમાં નાણાનો વિનિમય સંકળાયેલો હોય એ બધી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિઓના ઉદાહરણ તરીકે લખી શકો, જેમાં સમાજ સેવા દેશ સેવા જેવી રીતે અહીંયા આપેલું છે. જો સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ, માતા દ્વારા પોતાના બાળકને ઉછેરવાની પ્રવૃત્તિ, કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરની પ્રવૃત્તિ, ભૂકંપ અને સુનામી જેવી કુદરતી હોનારત સમયે અસરગ્રસ્તોને રાહત છાવણીઓમાં સેવા આપતા કાર્યકરની પ્રવૃત્તિ વગેરે બિન આર્થિક પ્રવૃત્તિઓ કહી શકાય, જેમાં નાણાંનો ઇન્ટેન્શન ના હોય એ બધી જ પ્રવૃત્તિઓ છે. હવે અહીંયા આપણે જોઈએ તો માતા દ્વારા પોતાના બાળકને ઉછેરવાની પ્રવૃત્તિ, તો માતા દ્વારા આ તો વસ્તુ નાણા સાથે સંકળાયેલી જ નથી, જેમાં ભાવ સમાયેલો છે, એક લાગણી સમાયેલી છે. એક ભાવ, એક માતા અને પુત્ર વચ્ચેની લાગણી છે. તો આ બધી પ્રવૃત્તિઓને બિન આર્થિક પ્રવૃત્તિઓ કહી શકાય. આ માટેનું પ્રેરક બળ અહીંયા આપેલું છે. જો આ માટેનું પ્રેરક બળ દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ અથવા માનવીના જીવનમાં આવતું પરિવર્તન હોય છે. આ બધી જ પ્રવૃત્તિઓને બિન આર્થિક પ્રવૃત્તિઓ કહી શકાય. હવે આપણે નીચે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિઓનો તફાવત જોઈશું. તફાવતના મુદ્દા. હવે આ તફાવત શરૂ કરતા પહેલા હું તમને એવું કહી દઈશ કે તફાવત મોસ્ટ આઈએમપી છે. અહીંયા તમે બાજુમાં ડોટ કરીને આઈએમપી કરીને બી લખી શકો છો, કેમ આ તફાવત તો એક્ઝામમાં આવશે જ. અને તમે અમારી ચેનલને યાદ બી કરશો કે અમે સમજાવ્યું હતું તમને લોકોને કેમ આ તફાવત દરેક એક્ઝામમાં પૂછાયેલો છે. અને આ તફાવત જો 2 માર્ક્સમાં પૂછાય તો તમે 4 પોઈન્ટ લખી શકો છો. અને જો તમને સપોઝ એવું થયું કે માર્ક્સ વધારીને પૂછ્યું તો આમાં તમે 5મો પોઈન્ટ એડ કરીને લખી શકો છો ઉદાહરણ. એના એ ઉદાહરણ એટલે આર્થિક પ્રવૃત્તિઓ કોને કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, એના ઉદાહરણ નીચે 5મો પોઈન્ટ કરીને લખી શકો છો. તો આપણે સ્ટાર્ટ કરીશું તફાવતના મુદ્દા. તો અહીંયા 4 મુદ્દા આપેલા છે, હેતુ, અપેક્ષા, પ્રકાર અને જોખમ અને અનિશ્ચિતતા. તો સ્ટાર્ટ કરીશું હેતુથી. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત આપણે જોઈ રહ્યા હતા. સ્ટાર્ટ કરીશું તફાવતના મુદ્દાથી. અમે તમને કહી દીધું છે કે આ તફાવત મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાય એમ છે. તો જો સપોઝ 2 માર્ક્સમાં પૂછાય તો 4 મુદ્દા લખવાના, અને 2 માર્ક્સ કરતાં વધારે એટલે 4 માર્ક્સમાં આવી શકે, 3 માર્ક્સમાં આવી શકે, તો તમે 5મો પોઈન્ટ એડ કરીને આના ઉદાહરણો લખી શકો છો. ઉદાહરણ બુકમાં આપ્યા છે એ લખવા જરૂરી નથી, તમે તમારા રીતે આર્થિક પ્રવૃત્તિ એટલે નાણાંને લગતી પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણમાં લખી શકો છો, તેમજ બિન આર્થિક પ્રવૃત્તિમાં સમાજ સેવા, દેશ સેવા, પ્રેમ, લાગણી જેવી ફિલિંગ્સને લખી શકો છો. આપણે સ્ટાર્ટ કરીશું તફાવતના મુદ્દા. પહેલા જોઈશું આપણે હેતુ, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક લાભ મેળવવાનો હેતુ હોય છે, જેવી રીતે મેં તમને ઉપર કીધું કે આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ એટલે નાણાંને લગતો વિનિમય કરવામાં આવતો હોવાથી આપણને એની સામે અહીંયા નીચે અપેક્ષામાં પણ આપેલું છે, એટલે આપણે નીચે જોઈશું તફાવતમાં બીજો પોઈન્ટ
એમાં આપેલું છે કે નાણાંના આપણે ના કોઈ વસ્તુની પાછળ નાણાં ચૂકવીએ છીએ તો એની સામે આપણને નાણાં કયા કયા સ્વરૂપે મળી શકે છે, જેમ કે નફો છે, પગાર છે, ફી, એવી રીતે આપણી પાસે નાણાં મળી શકે છે. જે નાણાંની આપ લે થાય છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એ જ રીતે બિન આર્થિક પ્રવૃત્તિમાં સામાજિક સેવા, માનવ સેવા, દેશ સેવાનો હેતુ હોય છે. હવે આગળ જોઈશું આપણે અપેક્ષા. અપેક્ષા આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ પાછળની અપેક્ષા શું રહેલી છે? તો આર્થિક પ્રવૃત્તિમાં નફો, પગાર, ફી, મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા રહેલી હોય છે. એ જ રીતે બિન આર્થિક પ્રવૃત્તિમાં દેશ સેવા, સમાજ સેવા, પ્રેમ, લાગણી જેવી અપેક્ષાઓ રહેલી હોય છે. પ્રકાર પ્રકાર આમાં આર્થિક પ્રવૃત્તિમાં છે ધંધો, વ્યવસાય, રોજગાર, ત્રણ મુખ્ય પ્રકારો છે. આ ત્રણે ત્રણ મુખ્ય પ્રકારોને આપણે નીચે વિગતવાર ભણીશું. હમણાં આપણે આ તફાવતના મુદ્દા પૂરતું જોઈશું. તો પ્રકાર કેટલા છે આર્થિક પ્રવૃત્તિમાં? ત્રણ પ્રકાર છે. કયા કયા? ધંધો, વ્યવસાય અને રોજગાર. એવી રીતે બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકાર નથી. તફાવતના મુદ્દામાં ચોથો પોઈન્ટ, જોખમ અને અનિશ્ચિતતા. હવે જ્યાં પૈસા રહેલા હોય, જ્યાં નાણાં રહેલા હોય ત્યાં તો જોખમ રહેલું હોય, એટલે આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે. એ જ રીતે બિન આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા નથી, કારણ કે ત્યાં સેવાનો ભાવ હોય છે, લાગણીનો ભાવ હોય છે, પ્રેમનો ભાવ હોય છે, તો એ બધામાં જોખમ રહેલું હતું નથી. હવે મેં તમને ઉપર કીધું એમ આર્થિક પ્રવૃત્તિના ત્રણ મુખ્ય પ્રકારો આપણે નીચે વિગતવાર જોઈશું. તો હવે અહીંયા સ્ટાર્ટ થાય છે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. આર્થિક પ્રવૃત્તિના મુખ્ય ત્રણ પ્રકાર છે ધંધો, વ્યવસાય અને રોજગાર. આ ત્રણે ત્રણ નીચે વિગતવાર આપેલા છે. ધંધો શું છે, ધંધાની લાક્ષણિકતા શું છે, એના હેતુઓ શું છે, એના આર્થિક હેતુ, સામાજિક હેતુ વગેરે આપણે નીચે જોઈશું. તો આપણે સ્ટાર્ટ કરીશું ધંધો. ધંધાનો અર્થ અને વ્યાખ્યા. આ આઈએમપી છે, કેમ ધંધાની વ્યાખ્યા પૂછાય, કાં તો ધંધાના વિશે લખવાનું પૂછાય, તો તમે આ તમારા રીતે લખી શકો છો. ધંધો અને તેની વ્યાખ્યા. ધંધો એ અંગ્રેજી શબ્દ બિઝી ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમય હોવું તેવો થાય છે. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. ધંધો એટલે એનો અર્થ અહીંયા એવું આપેલો છે કે વ્યસ્ત રહેવું, સતત પ્રવૃત્તિમાં રહેવું, એક પછી એક કાર્ય કરવું, તેની માટે આપણો ટાઈમ આપવો, એટલે આપણે એ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું. નફો અને સંપત્તિ મેળવવાના, નફો મળે, મહત્તમ નફોના હેતુથી ધંધો કરવામાં આવે છે. સામે નાણાંની આપ લે થતી હોય તો એ માટે આર્થિક પ્રવૃત્તિમાં ધંધાનો સમાવેશ થાય છે, તો નાણાંનો તો સમાવેશ થતો જ હશે. તો નફો અને મહત્તમ સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે. જેવી રીતે મેં તમને કીધું, ધંધામાં કોઈક વાર ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ ગણાય છે. નફો ધંધો કરીશું તો એવું તો છે નહીં કે નફો જ થશે, ખોટ પણ થઈ શકે, તો એમ તો નહીં કે આર્થિક પ્રવૃત્તિ નહીં કહેવાય, એને આર્થિક પ્રવૃત્તિ જ કહેવામાં આવશે. ધંધાની ટૂંકી પણ સચોટ વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે ધંધો. તમે આને આ લેંગ્વેજમાં પણ લખી શકો છો. હવે આપણે નીચેની લાક્ષણિકતા જોઈશું કે ધંધો છે શું, ધંધામાં કઈ કઈ લાક્ષણિકતાઓ રહેલી હોય છે એને આપણે નીચે વિગતવાર જોઈશું. આ પરીક્ષામાં પૂછાવી શકે કે ધંધાની વ્યાખ્યા અને તેની લાક્ષણિકતાઓ રજૂ કરો. તો ધંધાની વ્યાખ્યા, જેમ મેં તમને કીધી કે આપણે વ્યાખ્યા આપણા રીતે પણ લખી શકો ને, અહીંયા આ લોકોએ ટૂંકી અને સચોટ વ્યાખ્યા આપેલી જ છે. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ. હવે આપણે જોઈશું લાક્ષણિકતા. તો લાક્ષણિકતાનો પહેલો પોઈન્ટ છે નફાના હેતુ. મેં તમને લાક્ષણિકતા પત્યા પછી હું કહીશ કે તમને આ બધા પોઈન્ટ્સ યાદ કેવી રીતે રાખવા, કઈ રીત છે એવી કે તમે જલ્દી એને યાદ રાખી શકો. આ બધા પોઈન્ટને હું તમને યાદ કેવી રીતે રાખવા એની હું તમને રીત કહીશ. પહેલા આપણે એકવાર લાક્ષણિકતાઓ જોઈ લઈએ. પહેલું, નફાનો હેતુ. ધંધાનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે.
ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે તો એનો નફો મેળવવાનો હેતુ હોય જ. ધંધામાં નફો મળતો બંધ થાય તો ધંધો બંધ થવાની નોબત આવે છે. હવે એમ થયું કે આપણે કોઈ ધંધો સ્ટાર્ટ કર્યો છે પણ એ ધંધામાં આપણને ખોટ જ જાય છે, એમાં આપણને નફો નથી મળતો, એના સામે જે વળતર મળવું જોઈએ એ મળતું નથી, તો એ ધંધો તો બંધ જ થઈ જવાનો છે. કેમ નફો ના મળે તો એ ધંધો ચલાવીને પણ કોઈ મીનિંગ નથી. હવે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે. નફો મળતો રહે તો આપણે એ ધંધાને વધારેમાં વધારે આગળ વધારી શકીએ. તો નફો અનિવાર્ય છે. વસ્તુની પડતર કિંમત કરતા વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો. વસ્તુ આપણને, આપણે સપોઝ કોઈ ધંધો કરી રહ્યા છે, હું એક્ઝામ્પલ આપું છું, આ પેન, હું આ પેનનો ધંધો કરી રહી છું, હું પેન આ વેચું છું. હવે અમને પેન પડી છે 5 રૂપિયામાં, હું આપી રહી છું 10 રૂપિયામાં, તો એની પાછળ જે 5 રૂપિયા છે એ મારો નફો છે. તો હવે એવું થયું કે આ પેન વેચાય જ નહીં, હું ખોટમાં જ છું, 5 રૂપિયાની પેન કોઈ 10 રૂપિયામાં લેતું જ નથી, તો એવું ખોટમાં છું, તો મારે ધંધો બંધ કરવાની નોબત આવી શકે છે. પણ એવું થયું કે આ પેન બધાને બહુ જ ગમી અને આ પેન બધા 10 રૂપિયામાં વધારેમાં વધારે લે છે, તો આ મારો નફો છે. તો અહીંયા એમ જ કીધું છે કે વસ્તુની પડતર કિંમત કરતા વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય. ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે છે. નફો એ ધંધાની પારાશિષી છે, એટલે નફો ધંધામાં જરૂરી છે. આપણે પહેલો પોઈન્ટ જોઈ લીધો, હવે બીજો જોઈશું, વસ્તુ અને સેવાનો વિનિમય. વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય. હવે વસ્તુ અને સેવાનો વિનિમય હું તમને મારા રીતે સમજાવું તો, કોઈ વસ્તુનું ઉત્પાદન થયું, ખેડૂતે અનાજનું ઉત્પાદન કર્યું અને તે અનાજ આપણા સુધી આવ્યું, એ જે વેચાણની પ્રક્રિયા થઈ, જે વસ્તુનો વિનિમય થયો, એને વસ્તુ અને સેવાનો વિનિમય કહી શકાય. ધંધાનું વસ્તુ અને સેવાનો વિનિમય, ધંધામાં વસ્તુ અને સેવાનો વિનિમય સંકળાયેલો હોય છે. હવે આપણે, મેં કીધું એમ કે હું આ પેનનો ધંધો કરું છું, હું પેનનો બિઝનેસ કરું છું, તો મારે પેન કોઈની પાસેથી લેવી પડશે, જે આ પેન બનાવે છે એની પાસેથી હું પેન લઈશ, પછી આ હું પેન હું કોઈને આપીશ, જે મારા ગ્રાહકો સુધી પહોંચાડીશ, તો જે આપલે થઈ, જે વસ્તુ અને સેવાનો વિનિમય થયો એ આ અહીંયા સમજાવવામાં આવે છે. ધંધામાં વસ્તુ અથવા સેવાનો વિનિમય સંકળાયેલો હોય છે. વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદ્રશ્ય કે અભૌતિક સેવાઓનો વિનિમય થાય છે. હવે ભૌતિક વસ્તુઓ જે આપણે જોઈ શકીએ અને સેવા કરવાની પાછળ કોઈ કારણ નથી હોતું, તો એટલે જ કીધું છે કે સેવામાં અદ્રશ્ય કે અભૌતિક સેવાનો વિનિમય થાય છે. અહીંયા ઉદાહરણ પણ આપેલા છે, ઇલેક્ટ્રિકના સાધનોમાં ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુઓનો વિનિમય કરે છે, જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરે છે. હવે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની, આ એક સેવા છે, તો એની પાછળ કોઈ આપણે જાણી ના શકીએ કે એ કઈ સેવા છે. વિદ્યુત કોઈ આપણે વીજળી જોઈ શકીએ છીએ એને નહીં જોઈ શકતા, પણ એ સેવા આપણી સુધી પૂરી પડે છે. હવે આપણે આગળ જઈશું તો ત્રીજો પોઈન્ટ જોઈશું, જોખમ અને અનિશ્ચિતતા. હવે આપણે, તમને તો ખબર જ હશે, કોઈ પણ વસ્તુ કરીએ તો એમાં જોખમ અને અનિશ્ચિતતા તો રહેલી જ છે. એની અંદર આપણે જોઈશું ધંધામાં કેવી રીતે રહેલી છે. તો ધંધામાં જોખમો અને વર્તનની અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે એ તો આપણને ખબર જ છે. તમને ધંધો બિઝનેસ સ્ટાર્ટ કરતા પહેલા થોડી ખબર હોય છે કે એમાં આપણે નફો થશે કે ખોટ થશે, એ બી જોખમ રહેલું હોય છે. પછી અહીંયા ઉદાહરણ પણ આપેલા છે, આગ અકસ્માત, કર્મચારીઓની હડતાળ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો, ધંધામાં આગ લાગી જાય છે. મેં કોઈ બિઝનેસ ચાલુ કર્યો છે અને અચાનક આગ લાગી જાય છે, તો આ જોખમ રહેલું છે. અકસ્માત, કોઈ એવું કારણ સર્જ્યું કે ધંધામાં
अचानक आग लागे तो ये भी मारू अकस्मात ज कहेवाय। पछी कर्मचारी ने हड़ताल, मैं जेटला कर्मचारी ने लीधा छे बधा पगार वधारामा उभा रही गया तो ये मारू जोखम ज कहेवाय। अनिश्चितता क्यारे पण सर्जाती प्रक्रिया। पछी हुल्लड़, लूटफाड़, चोरी, ग्राहकोनी पसंदगीमां फेरफार। ग्राहकोनी पसंदगी प्रमाणे मने मैं तमने कीधुं के मारो पासे पेननो बिजनेस छे, तो ग्राहकों ने अवे केवी पेन फावशे, आजकलना छोकराओं ने केवी पेन फावशे ए प्रमाणे मारे पेन नी क्वालिटी बनावी पड़शे, पेन नी लुक बनावो पड़शे कि केवो हूँ पेन एवी बनावूं कि बधा आने प्रिफर करे, एटले बधा आनी मांग वधारे। पछी अहींया आपेलुं छे लोकोनी जीवन रुचि, जीवनशैली, रुचि, टेव वगैरेमां फेरफार, हरीफाई, टेक्नोलॉजीमां परिवर्तन जेवा मानव सर्जित जोखमो रहेला छे। આ તો લોકોની જીવનશૈલી, ક્યારે લોકો હવે હું કહું છું કે આ 10 રૂપિયાની પેન છે તો 10 રૂપિયાની પેન અને 2 રૂપિયાની પેન, મારે 2 રૂપિયાની પેન પણ બનાવવી પડશે અને 10 રૂપિયાની પેન પણ બનાવવી પડશે, કારણ કે બધાની જીવનશૈલી અલગ અલગ હોય છે। અમીર હોય તો એ હું 100 રૂપિયાની વેચીશ, 50 રૂપિયાની વેચીશ તો એ લઈ જ લેશે। મિડલ ક્લાસ હશે એટલે મધ્યમ વર્ગના હશે, એ લોકો 10-20 જેટલું જ દઈ શકશે, પણ એના કરતા બી ઓછું લેવલ એટલે ગરીબો હશે, એ લોકો પાસે, એ લોકો માટે મારે આ બિઝનેસ પેનનો બિઝનેસમાં 2 રૂપિયાવાળી પણ પેન લાવવી પડશે। 2 મિનિટ। ટેકનોલોજીમાં પરિવર્તન જેવા માનવ સર્જિત જોખમો રહેલા છે। હવે સુનામી, ધરતીકંપ, વાવાઝોડું જેવા કુદરતી જોખમો રહેલા છે। આપણને ખબર નથી હોતી કે ક્યારે ધરતીકંપ થાય, વાવાઝોડું થશે, સુનામી આવશે, આ બધા અનિશ્ચિતતા છે, એનો નિયમ અનિયમ એટલે ફિક્સ નહીં હોતો ટાઈમ કે ક્યારે ધરતીકંપ થશે, કોઈને ખબર છે કે ક્યારે ધરતીકંપ થશે। હવે આગળ જોઈએ તો આ જોખમો ધંધાની આવક ઉપર વિપરીત અસર કરે છે। વિવિધ પ્રકારના જોખમોને કારણે ધંધા દ્વારા મળતું વળતર અનિશ્ચિત બને છે। ધંધાનો હેતુ નફો હોવા છતાં જોખમોને કારણે કોઈક વાર ધંધાનું નુકસાન પણ થાય છે। હવે આ બધા જોખમો રહેલા છે, સપોઝ એવું થયું કે કર્મચારીઓ હડતાલ પર જતા રહ્યા, તો જેનો હું બિઝનેસ કરી રહી છું, જેનો આપણે બિઝનેસ કરી રહ્યા છે, એમાં નફાનું પ્રમાણ ઓછું થઈ જશે, કેમ કોઈ કર્મચારી જ નહીં હોય, કોઈ સ્ટાફ જ નહીં હોય કે એ ધંધાને ચલાવી શકે, એટલે જોખમ અને અનિશ્ચિતતા ધંધામાં સતત રહેલા હોય છે। હવે ચોથો પોઈન્ટ છે દૃષ્ટિકોણનું સર્જન। વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે દૃષ્ટિકોણનું સર્જન। જેવી રીતે મેં તમને કીધું કે હું પેનનો બિઝનેસ કરું છું, તો એ પેનનો સામેવાળા ગ્રાહકને સંતોષ મળે એવી મારે બનાવવી જોઈએ કે જેથી આ પેન વાપરવાથી કોઈને એવું ના થાય કે આ પેનમાં મજા નથી કે મને નથી ગમતી, એને એક સંતોષ મળવો જોઈએ કે આ પેન મસ્ત છે, આ પેન વાપરવાથી મને સારું લાગે છે, આ પેનનો લુક એને ગમે છે, એવી રીતે દૃષ્ટિકોણનું સર્જન। સ્વરૂપ સ્થળ અને સમય એમ 3 રીતે દૃષ્ટિકોણનું સર્જન થાય છે। સ્વરૂપ એટલે મેં તમને કીધું કે પેનનું સ્વરૂપ એટલે પેન કેવી દેખાય છે એની માટે બી સંતોષ જરૂરી છે, ગ્રાહકને પેનનો લુક જ નહીં ગમે તો પેન લેશે નહીં। સ્થળ, જગ્યા, હવે એવું થયું કે મેં મારો બિઝનેસ એવી જગ્યાએ ચાલુ કર્યો કે જ્યાં કોઈને ખબર જ નથી પડતી કે મેં મારો બિઝનેસ ચાલુ કર્યો છે, તો મારે સ્થળ, જે સ્થળમાં બધા ઇઝીલી આવી શકે, જે સ્થળ સુધી મારી પેનને ઇઝીલી હું પહોંચાડી શકું। અને ત્રીજું છે સમય, હવે એવું થયું કે મને કોઈએ મોટી ઓફર આપી કે એક સાથે મને 50 પેન જોઈએ છે, પણ એવું થયું કે મેં 50 પેનને કમ્પ્લીટ સમય સુધી બનાવી જ નહીં શકી, જેટલો મેં એવું કીધું છે કે હું 4 દિવસમાં તમને આપી દઈશ, પણ હું 4 દિવસમાં આપી જ નહીં શકી, તો એને સંતોષ મળશે નહીં। પછી કાચા માલનું તૈયાર માલમાં ઉત્પાદન થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે એટલે સ્વરૂપ દૃષ્ટિકોણનું સર્જન થાય છે। માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે સ્થળ સૃષ્ટિગુણનું સર્જન થાય છે। અહીંયા 3 રીતે થાય છે સૃષ્ટિગુણનું સર્જન એ આપ્યું છે, એને નીચે વિગતવાર સમજાવ્યું છે કે સ્વરૂપનું સર્જન કેવી રીતે થાય, સ્થળનું સર્જન કેવી રીતે થાય અને સમયનું સર્જન કેવી રીતે થાય।
માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે ત્યારે સમય સૃષ્ટિગુણનું સર્જન થાય છે। હવે આપણે જોઈશું પાંચમો પોઈન્ટ, પ્રવૃત્તિનું સાતત્ય। ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહે છે। ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે। વેપારી નફાના આશયથી ખરીદ વેચાણની સતત પ્રવૃત્તિ કરે છે। કોઈ બિઝનેસ ચાલુ કરે તો એમાં ખરીદી થાય, વેચાણ થાય, એ સતત ને સતત રોજબરોજ વિનિમય થતું હોય છે। તો એમાં પ્રવૃત્તિનું સાતત્ય, પ્રવૃત્તિનું સતત ને સતત ચાલવું। પરંતુ ઉત્પાદન કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે અને ત્યારબાદ મકાનના વેચાણમાંથી નફો મેળવે તો પણ તેને ધંધો ન કહેવાય। એ તો છે જ, બિઝનેસના રીતે હોય, પોતાનો અલગ હોય। હવે એવું થયું કે તમે ધંધો અને પોતાના ઘરને એક જ ગણો છો, ધંધાની જગ્યા અને પોતાના ઘરને એક જ ગણો છો, તો એનો મિનિંગ એવું તો નથી કે તમારો ધંધો સતત ચાલતો જ રહે છે। કારણ કે તેના માટે મકાનની લેવેચ એ નિયમિત કે સતત પ્રવૃત્તિ નથી। સતત ચાલતી પ્રવૃત્તિમાં મકાનની લેવેચ, જે રીતે મેં તમને કીધું કે પોતાનું મકાન છે તો વેપારી એવું તો ના કહી શકે કે અમે આ જગ્યાએ મેં ધંધો કરી રહી છું, આ જગ્યાએ મારો બિઝનેસ ચાલી રહ્યો છે। પછી છઠ્ઠો પોઈન્ટ છે નાણાંની જરૂરિયાત। હવે કોઈ પણ વસ્તુ કરીશું આપણે, કોઈ ધંધો શરૂ કરવા માટે નાણાંની જરૂરિયાત હોય, કોઈ ધંધો ચલાવવા માટે નાણાંની જરૂરિયાત પડે છે। ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે। જેવી રીતે મેં તમને કીધું કે ધંધામાં સતત ચાલતી પ્રવૃત્તિ હોવાથી રોજ બરોજ નાણાંની આપલે થતી હોય છે, તો ધંધામાં નાણાંની જરૂરિયાત સતત ચાલતી રહે છે। ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવા, વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂરિયાત રહે છે। નાણાંની જરૂરિયાત બધી રીતે પડે છે। કોઈ વસ્તુ લાવવા, હવે મેં તમને કીધું આ પેન લાવવા પણ મને નાણાંની જરૂરિયાત પડશે, આ પેનને કેવી રીતે બનાવવી, પેનમાં શું વસ્તુ એડ કરવી, સારી વસ્તુ કે બધાને ગમે, એની માટે બી નાણાંની જરૂરિયાત સતત રહેતી હોય છે। સાતમો પોઈન્ટ છે આર્થિક પ્રવૃત્તિ। નાણાંનો શબ્દનો ઉપયોગ થાય એટલે આર્થિક પ્રવૃત્તિ। તો ધંધો આર્થિક પ્રવૃત્તિ છે, જેમાં સતત ને સતત નાણાંની જરૂરિયાતો રહેલી હોય છે। ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે। નાણાંના ઉપાર્જનથી નાણાંના હેતુસર અને નાણાંની આપલે થાય એની માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે, એટલે ધંધાને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। હવે આપણે ધંધાના હેતુ જોઈશું। ધંધાનો પ્રાથમિક હેતુ નફાનો હોવા છતાં ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો અને બદલતી પરિસ્થિતિને કારણે ધંધાના એક કરતા વધુ હેતુઓ સ્વીકાર્યા છે। ધંધામાં ક્યારેક ક્યારે અહીંયા લખેલું છે, ધંધામાં પ્રાથમિક હેતુ નફાનો હોવા છતાં ગ્રાહકોમાં આવતી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, બદલતી પરિસ્થિતિને લઈને ધંધામાં અનેક પ્રકારના હેતુઓ એટલે નિયમો રહેલા હોય છે। તો ધંધાના મુખ્ય હેતુઓ બે છે, આર્થિક અને સામાજિક, એમ બે ભાગમાં વહેંચી શકાય છે। હવે આપણે નેક્સ્ટ ક્લાસથી આર્થિક હેતુઓ અને નીચે આપેલા છે એમ સામાજિક હેતુઓ ચલાવીશ। આજનો ક્લાસ અહીંયા જ આપણે સમાપ્ત કરીશું। આઈ હોપ તમને લોકોને મજા આવી હશે। આવી રીતે હું તમને તમારો આખો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન સારી રીતે ચલાવીશ અને તમે મારી સાથે જોડાયેલા રહેશો એવી મારી આશા છે। અને નેક્સ્ટ ચેપ્ટરથી આપણે આર્થિક અને સામાજિક હેતુઓ લઈ લઈશું અને એના નીચે જોઈશું તો ધંધાકીય જોખમો જેવી રીતે આપેલા છે, કુદરતી, માનવસર્જિત, એ બધું જ આપણે વિગતવાર જોઈશું। થેન્ક યુ।